રાતે એકદમ મસ્ત વાતાવરણ જોયું, આખી રાત શિયાળો વાયરો જોરદાર વાયો. મને શું ત્યારે શું તો કલાક એક રોઈ ખેતરની ચા અને ચા નો નશો. બસ બસ ઋતા ઋતિ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવલોગ. હું તો આશા કરીશ કે ઠીક છો બધા. અને રાતે એકદમ મસ્ત વાતાવરણ જોયું, આખી રાત શિયાળો વાયરો જોરદાર વાયો. આવનારો રહે ને શિયાળો વાયરો તો ખેડૂત ના જીરા, આ વખતે લગભગ જીરાનો પાક 75% બધાને સારો છે અને એટલું બધું વાવેતર થયું છે તો શિયાળો વાયરાની એક સખત જરૂર છે, ખાસ જરૂર છે. તો આજ રાતે બેસ્ટ વાયરો રહ્યો અને વાતાવરણ પણ સારું છે અને સવાર સવારમાં થોડોક અત્યારે ધૂંધ છે, પણ હમણાં તો દિવસે વાયરો રહે ને તો આ ધૂંધ બધી નીકળી જાય. અને શું લોકેશન આવે, એકદમ બેસ્ટ, એકદમ પહાડોની વાઇપ આવે રહ્યો, કારણ કે મસ્ત સૂર્યથી બાદલોની પાછળ. તો ઘણા દિવસ થયા કુંભાના ખેતરે ગયા ને, લગભગ 5-6 દિવસ થઈ ગયા. તો અત્યારે ત્યાં જઈએ છીએ, ચા પીશું, નાકા તાપણું તો તાપશું જ. ઘણા દિવસ થયા, કાલે પોતે કીધા કેમ આવતો નથી, મેં ચલો કાલે આવીશ. તો ચલો ફટાફટ. જો કે બપોરે ખૂબ તડકો પડે છે, ઉનાળા જેવો લાગે, પણ રાતે પાછું એવું લાગે કે ના શિયાળો તો છે. એટલે આ થોડુંક મિક્સ વાતાવરણ થઈ જાય છે, પણ થોડા 10-15 દિવસ જો એકદમ શિયાળો શિયાળો જેવું વાતાવરણ રહે ને તો ઇઝ ધ બેસ્ટ. અને હરેક પાક માટે બેસ્ટ, મેલા મચ્છી તો બિલકુલ ના આવે. જો કે અમારે તો પૂરા થઈ ગયા 4 પાણી, એટલે અમારે તો પાછી મૂકવાનું છે નહીં, ખાલી સિર્ફ એડા જ પાવાના, બાકી કશું નહીં, બિલકુલ નહીં. તો આજ છે શનિવાર, આજ ઓફિસે જશું, કાલે પાછો રવિવાર છે, કાલે રહેશે રજા. ખાસ કાલે 2-3 વિડીયો શૂટિંગ કરવાના છે, ખાસ ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવશું, પછી એક પાણીપુરી ચેલેન્જ છે અને એક બીજી પણ ચેલેન્જ છે. ટોટલ 3 વિડીયો આવશે અને એક બ્લોગ આવશે, એટલે 4 દિવસનું કામ કાલે થઈ જશે બધું પૂરું. કલાક 1.5 કલાક મારી કુટી નું કાઢી પડે તાર, અત્યારે પાછી 2 વાગે ઉઠશે નઈ, પીવો પડશે. એટલો બસ બસ એટલો બધો ના દીવે, બીજો શું તો પાણી નો મત ખેતરની ચા અને ચા નો નશો. Thank you.
તમની ઠરે તો આ તો આમ હાલ લે આપડે ફટાફટ બસ 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 આ બસ તો જીઓ પીશે એટલો દૂધ છે એકલો તમે પીઓ આ તો ના પી ગયો ને એટલો તમારે દીવે હોય એકલા દૂધ ની ચા બિલકુલ પાણી નથી ના પાણી નથી ના પાણી નામ આપણે બાળક કે મેઠો કોણે પીધો રે સહી મસ્ત નહી મોળો નહી મેઠો ઠરી જો તમારે નહીં ઠરતો કરે ને તો પણ આ બધું લેવા અમે હેડશો મસ્ત ચા પી લીધી અને હવે ટાઈમ થયો 8:30 તો ફટાફટ નાહી લઈશ અને નાહી જમી નીકળીશ ઓફિસ તરફ કારણ કે આજે એટલું વાતાવરણ વાદળ છે વાતાવરણ એટલે ખબર પડતી નહીં કેટલો ટાઈમ છે તો જાશે ગોમ દર્શન કરવા નકા પછી ધીરા મોટો મારતા હશે ટાઈમ થઈ ગયો 9:15 નીકળશું ઓફિસ અને બાબા પૂછે જરા દવા લાવી જીરા માટે કીધું આજ આવશે કારણ કે 7 દિવસ થઈ ગયા સાથે 7 દિવસે ડોઝ દેવો પડે તો એટલા માટે તો દવા તો જરૂરી છે ઓફિસ જાય ને પછી જો ટાઈમ વચ્ચે મળે ને તો દવા દઈ દઉં એટલે આજ દશરથ ચાલુ કરી નાખશે જીરામાં યસ ગીત ગાતો હતો પણ શરમાઈ ગયો કેમેરો પાડી પણ વાંધો નહીં કદાચ ગાશે તો હું તમને રેકોર્ડ કરીને બતાવીશ ગીત અમારા સારા ગાય છે તો હવે હું ફટાફટ એગ્રોની દુકાને જઉં અને દવા લઈને પોકાડું પપ્પાને એને ચાલુ કરી દેશે દશરથને બે કારણ કે 7 દિવસ થઈ ગયા તો ફટાફટ એ કામ પતાવી નાખીએ પાકેટ ચશ્મા લાવ્યો તો હેલ્મેટ લઈ જવું પડશે ને પાછું શનિવારે આરામ સારું 10 વાગે જવાનું 3 વાગે છુટ્ટી ના સવારમાં વેર ઉઠી જવાનું નહીં કઈ હમણાં તો લગાતાર રજા આવે 26મી જાન્યુઆરી રજા હતી પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામની ત્યારે રજા હતી પાછી આજે શનિવાર પાછું કાલે રવિવાર અને કાલે ખાસ ચેલેન્જ વિડીયો આવવાનો છે તમારી બધાની કમેન્ટ હતી ને એનો જ વિડીયો છે તો ખાસ કાલે જોજો અને બસ આ વિડીયોને એન્ડ કરીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વંદે માતરમ જય હિન્દ અગર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા અને કાલે અમારી બધી ફેમિલી મળાવીશું તમને એક 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 કરીને કેમકે બોલતા નથી પણ ધીરે ધીરે બોલતા શીખી જશે પછી બધે મારો વિડીયો જોવો હેરા સૌ પૂરા જે ઓલો કાર્યક્રમ હતો ને ડાયરો હતો ને એનો ચાલુ થઈ મમ્મી દેખે અને ઋતુ દેખે હતી અને હું પણ દેખું છું સાઈડમાં લાઈક કરો કે